નમસ્કાર મિત્રો, આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બને તેવા પ્રશ્નો આજે કાઢવામાં આવ્યા છે. તો મિત્રો, આ પ્રશ્નો એ પાઠ્યપુસ્તક આધારિત એટલે કે GCERT મુજબ પ્રશ્નો કાઢવામાં આવ્યા છે. તો મિત્રો, વિડીયો સંપૂર્ણ જોવાનું ભૂલતા નહીં, કારણ કે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે આ પ્રશ્નો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે બી ઓપ્શન, 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, ઈસરોનું હેડક્વાર્ટર કયા શહેરમાં આવેલું છે? તો જવાબ આવશે બી ઓપ્શન, બેંગલુરુ એટલે કે કર્ણાટકમાં આવેલું છે ઈસરોનું હેડક્વાર્ટર. પ્રશ્ન નંબર 3, ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ બન્યા? તો જવાબ આવશે એ ઓપ્શન, જનરલ બિપિન રાવત. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 3, ત્રીજી ખેલો ઇન્ડિયા યુથ ગેમ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો જવાબ આવશે ડી ઓપ્શન, આસામ. ખાસ યાદ રાખજો, ત્રીજી ખેલો ઇન્ડિયા યુથ ગેમ પૂછવામાં આવ્યું છે. જવાબ આવશે ડી ઓપ્શન, આસામમાં યોજાઈ હતી. પ્રશ્ન નંબર 5, ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો જવાબ આવશે એ ઓપ્શન, 24 બેઠકો આવેલી છે. પ્રશ્ન નંબર 6, હાલ રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો મિત્રો, જવાબ આવશે આમાં એક પણ એટલે કે એકય ઓપ્શન આપેલો નથી. તો જવાબ આવશે મિત્રો, રાજ્યસભાના સભાપતિ તરીકે હાલમાં જગદીપ ધનખડ છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 7, લોકસભાના સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષ હોય છે? તો જવાબ આવશે એ ઓપ્શન, 5 વર્ષ હોય છે. લોકસભાના સભ્યોનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પ્રશ્ન નંબર 8, તો જવાબ આવશે બી ઓપ્શન, મહેસાણામાં આવેલું છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 9, હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં છે? તો જવાબ આવશે સી ઓપ્શન, રાજકોટમાં હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન નંબર 10, દાંડીઓ સામાયિક કોણ ચલાવતું હતું? તો જવાબ આવશે એ ઓપ્શન, નર્મદ ચલાવતા હતા. ખાસ યાદ રાખજો, દાંડીઓ સામાયિક નર્મદ ચલાવતા હતા. પ્રશ્ન નંબર 11, દયારામનો અક્ષરદેહના લેખક કોણ છે? તો જવાબ આવશે એ ઓપ્શન, ગોર્ધનરામ ત્રિપાઠી. ખાસ યાદ રાખજો, દયારામનો અક્ષરદેહના લેખક ગોર્ધનરામ ત્રિપાઠી છે, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 12, પંચમહાલ જિલ્લાનું વડું મથક કયું છે? જવાબ આવશે સી ઓપ્શન, ગોધરા છે. ખાસ યાદ રાખજો, ગોધરા પંચમહાલનું વડું મથક. પ્રશ્ન નંબર 13, તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ આવશે બી ઓપ્શન, મહેસાણામાં આવેલો છે. પ્રશ્ન નંબર 14, રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે બી ઓપ્શન, 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે બી ઓપ્શન, બેંગલુરુમાં યોજાઈ હતી. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 16, મળેલા જીવ નવલકથાના લેખક કોણ છે? તો જવાબ આવશે બી ઓપ્શન, પન્નાલાલ પટેલ છે. ખાસ યાદ રાખજો, મળેલા જીવ નવલકથાના લેખક પન્નાલાલ પટેલ છે. પ્રશ્ન નંબર 17, વનસ્પતિઓના અભ્યાસને લગતા વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો, સી ઓપ્શન, બોટની કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 18, તાજેતરમાં ઉત્તરાયણ મહોત્સવ કયા જિલ્લામાં યોજાયો હતો? તો જવાબ આવશે બી ઓપ્શન. ડી ઓપ્શન જવાબ આવશે, મહેસાણામાં. ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 19, તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા
क्या प्रोजेक्ट की शुरुआत करवामां आवी छे? तो जवाब आवशे सी ऑप्शन खास याद रखो स्टडी इन गुजरात। प्रश्न नंबर 20 वर्ष 2022 में स्वामी विवेकानंद नो केटलामी जन्मजयंति उजवाई? खास याद रखो मित्रों 2020 ने पूछवामां आवी छे। तो जवाब आवशे सी ऑप्शन 157 मी। खास याद रखो मित्रों 157 मी जन्मजयंति उजवाई 2020 में। तो मित्रों 2023 में केटलामी उजवाई। प्रश्न नंबर 38 दुर्गेश नंदीनी नवलकथाना लेखक कोण छे? तो जवाब आवशे ए ऑप्शन बकिम चंद्र चट्टोपाध्याय। खास याद रखो मोस्ट इम्पोर्टेंट क्वेश्चन से। प्रश्न नंबर 39 हेटनी जेन्डर की जोगवाई बंधारण क्या अनुच्छेद में छे? तो जवाब आवशे बी ऑप्शन कलम 77 में हेटनी जनरल की जोगवाई आपेली छे। खास याद रखो। प्रश्न नंबर 40 नीचेना मांथी क्या राज्य में विधान परिषद छे? तो जवाब आवशे बी ऑप्शन महाराष्ट्र में विधान परिषद छे। प्रश्न नंबर 41 मूलभूत फरजों की जोगवाई बंधारण क्या अनुच्छेद में छे? तो जवाब आवशे कलम 51 क। खास याद रखो मित्रों मोस्ट इम्पोर्टेंट क्वेश्चन कलम 51 क में मूलभूत फरजों की जोगवाई आपेली छे। प्रश्न नंबर 42 भारतीय बंधारण की कई अनुसूचि में राज्यसभा की बैठकों की फाळवणी उल्लेख करवामां आव्यो छे? तो जवाब आवशे सी ऑप्शन चौथी अनुसूचि में। खास याद रखो मित्रों चौथी अनुसूचि में। प्रश्न नंबर 43 संघ अने राज्यों ना लोक सेवा आयोग की जोगवाई बंधारण ना क्या अनुच्छेद में छे? तो जवाब आवशे बी ऑप्शन कलम 315 में। खास याद रखो संघ अने राज्यों ना लोक सेवा आयोग की जोगवाई बंधारण में कलम 315 में आपेली छे। प्रश्न नंबर 14 बंधारण सभा की प्रथम बैठक क्यारे मळी हती? तो जवाब आवशे बी ऑप्शन 9 डिसेम्बर 1946 ना रोज बंधारण सभा की प्रथम बैठक मळी हती। खास याद रखो। प्रश्न नंबर 45 प्रथम बैठक ना अस्थायी अध्यक्ष कोण हता? तो जवाब आवशे ए ऑप्शन सच्चिदानंद सिंह हता। खास याद रखो प्रथम बैठक ना अस्थायी अध्यक्ष तरीके सच्चिदानंद सिंह हता। खास मोस्ट इम्पोर्टेंट क्वेश्चन छे। प्रश्न नंबर 46 बंधारण सभा ना कायमी अध्यक्ष बंधारणीय सलाहकार? तो जवाब आवशे बी ऑप्शन डॉक्टर राजेंद्र प्रसाद अने बी एन राव। खास याद रखो बी ऑप्शन जवाब आवशे। प्रश्न नंबर 47 प्रारूप समिति ना अध्यक्ष कोण हता अने तेमा गुजराती सभ्य कोण हता? तो जवाब आवशे मित्रों डी ऑप्शन बाबा साहेब आंबेडकर अने मित्रों गुजराती सभ्य तरीके कमा मुंशी हता। खास याद रखो एटले जवाब आवशे मित्रों डी ऑप्शन आवशे। प्रश्न नंबर 48 बंधारण नो स्वीकार क्यारे थयो? तो जवाब आवशे मित्रों बंधारण नो स्वीकार 24 नवेम्बर 1949 ना रोज थयो हतो। जवाब आवशे डी ऑप्शन। जो मित्रों जवाब आवडता होय तो तमे मित्रों कॉमेंट बॉक्स में जईने पोतानो आंसर जणावी शको छो मित्रों। प्रश्न नंबर 49 बंधारण नो अमल क्यारे थयो? तो जवाब आवशे मित्रों सी ऑप्शन 26 जान्युआरी 1950 ना रोज बंधारण अमल थयो। प्रश्न नंबर 50 बंधारण निर्माण माटे केटलो समय लाग्यो हतो? तो जवाब आवशे मित्रों बंधारण निर्माण माटे 2 वर्ष 11 महीना 18 दिवस लाग्यो हतो। एटले के जवाब आवशे सी ऑप्शन। खास याद रखो। जो मित्रों आज वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक शेर और चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइबर कर लीजिए और वधारे में वधारे आम तमारा मित्रों ने वीडियो शेर करजो। जय हिंद मित्रों।